જવાન, જય કિસાન, જય સરદાર, જય પાટીદાર, જય માં ઉમા ખોડેલ. મિત્રો, આજ ખેડૂત મિત્રોને પાક વીમા ન મળવા બદલ અમારે તમારી સામે આવવું પડ્યું છે કે ઘણા બધા ગામોને, વિસાવદર તાલુકાના ઘણા બધા ગામોને પાક વીમો મળી ગયો છે અને રકમ પણ જાહેર થઈ ગઈ છે. તો અમારા જે 8-10 ગામ છે, જે નાની મોણપરી, મોટી મોણપરી, બરડીયા, દાદર, એ ગામોને પાક વીમાનો લાભ મળ્યો નથી. તો શા માટે નથી મળ્યો અને સર્વે કરવામાં કઈ કામગીરીમાં દખલઅંદાજી થઈ અને ક્યાં સર્વે કર્યું, કોણે કર્યું તે જણાવવા અમે વિનંતી કરીએ છીએ. અને સરકારશ્રીને કહેવામાં એવું આવે છે કે ઘણી ચર્ચાઓ ચાલે છે કે તમારા ગામની અંદર, મોટી મોણપરી ગામની અંદર કે મગફળીનું ખરીદ કેન્દ્ર હતું, એના હિસાબે તમને પાક વીમાનો લાભ નહીં મળે. પણ મોટી મોણપરીની અંદર મગફળીનું ખરીદ કેન્દ્ર હતું તો એમાં કોઈ બધી સરકારે મગફળી ખરીદી નથી લીધી. 70 ગુણીથી 140 ગુણીની મર્યાદા હતી, એમાં ઘણા બધા ખેડૂતો રહી ગયા છે અને સરકારે 2 મહિને ખેડૂતોને પૈસા ચૂકવવામાં આવ્યા છે. સરકારે 2 મહિના ખેડૂતોના રૂપિયાનો પોતે લાભ લીધો છે અને હાલની તારીખમાં ચણાની ખરીદી ફરી 2 મહિના થયા, કોઈ પણ ખેડૂતને પૈસા મળ્યા નથી. હજી કોઈ બીના ખાતામાં પૈસા 1 રૂપિયો પડ્યો નથી. ખેડૂતો કેવી રીતના યાતના ભોગવે છે તે ગામડે આવી અને જોવે, અને તમામ ધારાસભ્યો, સંસદ સભ્યો, કોઈને ખેડૂતોની પડી નથી. આટલા ગામને શા માટેને વંચિત રાખે એ વહેલામાં વહેલી તકે રજૂઆત કરે, અને જો રજૂઆત કરવામાં નહીં આવે તો અમારા થકી એક અલ્ટિમેટ છે કે આવતી 2019ની ચૂંટણીની અંદર અમે અમારાથી શરૂઆત કરીએ છીએ કે કોઈ બી અમે પક્ષ હશે, કોંગ્રેસ હશે, ભાજપ હશે, કે અમારી ઘરે વોટ માંગવા આવશે તો અમે વોટ આપીશું નહીં. જય જવાન, જય કિસાન, જય માઉમા કોડ.